હેલો દોસ્તો, સ્વાગત છે તમારું આજના ઇમ્પોર્ટેડ કરંટ અફેર્સ સેશનમાં. આજના સેશનમાં આપણે તમામ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝનું એનાલિસિસ કરીશું. સો લેટ્સ સ્ટાર્ટ ઇટ. કેન્દ્ર સરકારે મહામારીમાં અનાથ થયેલા બાળકોની જવાબદારી ઉપાડી છે અને પીએમ કેર ફંડમાંથી જ આર્થિક સહાય કરવામાં આવશે. તો કોરોનાથી અનાથ થયેલા બાળકોને 18 વર્ષથી સ્ટાઇપેન અને 23 વર્ષે 10 લાખ અપાશે તેવી જાહેરાત કરવામાં આવી છે. તો એના મુદ્દે ચર્ચા કરીએ તો પીએમ કેર દ્વારા કોરોનાથી અનાથ થયેલા દરેક બાળકોની ઉંમર 18 વર્ષ થશે ત્યારે તેના નામે 10 લાખની રકમની FD કરવામાં આવશે અને તેના દ્વારા તેને દર મહિને આર્થિક સહાય મળી રહે તે રીતે ફેમિલી સ્ટાઇપેન અપાશે, જેના કારણે આગામી 5 વર્ષ સુધી તેને પ્રાથમિક જરૂરિયાતો સંતોષી શકાશે. આ યુવાન અથવા તો યુવતી 23 વર્ષના થશે ત્યારે તે એફિડેવિટથી જે ઉચ્ચ રકમ આવશે તે તેના ભાવિક ઉપયોગો માટે તેને આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. જે બાળકો 10 વર્ષથી નીચેના હશે તેમના અભ્યાસ માટે ઘરની નજીકની કેન્દ્રીય વિદ્યાલય અથવા તો ખાનગી સ્કૂલોમાં અભ્યાસ માટે મોકલવામાં આવશે. જો બાળકોને ખાનગી સ્કૂલમાં મોકલવામાં આવશે તો તેની ફી RTI એટલે કે રાઇટ ટુ એજ્યુકેશનના નિયમો પ્રમાણે PM કેર ફંડમાંથી જ કરવામાં આવશે. તે ઉપરાંત તેના યુનિફોર્મ, પુસ્તકો અને અન્ય અભ્યાસની જે સામગ્રીઓ છે તેનો ખર્ચ પણ સરકાર જ ઉપાડવાની છે. તે ઉપરાંત જો બાળકની ઉંમર 11 થી 18 વર્ષની છે તો તેને સૈનિક સ્કૂલ અથવા તો નવોદય વિદ્યાલય જેવી નિવાસિક સરકારી શાળાઓમાં એડમિશન આપવામાં આવશે. જો બાળકો પોતાના ગાર્ડિયન સાથે જ રહેવા માંગતા હોય છે, તેમના સગાવાલા સાથે રહેવા માંગતા હોય છે, તો તેને ઘરની નજીકની કેન્દ્રીય વિદ્યાલય અથવા તો ખાનગી સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવશે. જો બાળકોને ખાનગી સ્કૂલમાં મોકલવામાં આવશે તો તેની ફી RTI એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન નિયમ પ્રમાણે જ PM કેર ફંડમાંથી આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે અને બાળકોના ઉચ્ચ શિક્ષણના સપનાઓ પણ પૂર્ણ કરવામાં આવશે આ સહાયના આધારે. તો આ PM કેર ફંડ આર્થિક સહાયમાંથી પૂરું પાડવામાં આવશે તે માટે તે અટાણે હાલ ચર્ચામાં છે. તો નેક્સ્ટ ચર્ચાનો વિષય છે બંગાળના ચીફ સેક્રેટરી. તો દોસ્તો, બંગાળના ચીફ સેક્રેટરીએ હાલમાં નિવૃત્તિ લઈ લીધી છે અને ત્યારબાદ તરત જ મમતા બેનર્જીએ તેમને પોતાના સલાહકાર બનાવી દીધા છે. તો તમને ખ્યાલ હશે PMની વાવાઝોડાના સર્વેક્ષણ પછી સમીક્ષા બેઠી હતી અને તેમાં બંગાળના CMએ હાજરી ન આપી હતી. ત્યારબાદ PMએ બેઠકમાં મોડા પહોંચેલા રાજ્યના ચીફ સેક્રેટરી, જેનું નામ છે અલ્પના બંદોપાધ્યાયને કેન્દ્ર સરકારે રાતોરાત દિલ્હી ટ્રાન્સફર કરી દીધા હતા. મમતા બેનર્જીએ આ ટ્રાન્સફરને ગેરબંધારણીય ગણાવી દીધું હતું અને ચીફ સેક્રેટરીને દિલ્હી નહીં મોકલવા હઠ પકડી હતી. દિલ્હી ટ્રાન્સફર કરવામાં આવેલા ચીફ સેક્રેટરી બંદોપાધ્યાયજીએ દિલ્હી જવાની બદલે પોતાની નોકરીમાંથી નિવૃત્તિ લઈ લીધી સ્વૈચ્છિક રીતે અને તરત જ મમતા બેનર્જીએ તેમને પોતાના અંગત સલાહકાર નિમી દીધા હતા. સો તેઓ આ હોદ્દા પર 3 વર્ષ સેવા આપી ચૂક્યા છે બંગાળના ચીફ સેક્રેટરી તરીકે અને ત્યારબાદ હવે તેઓ મમતાજીના સલાહકાર બન્યા છે. તેના માટે આ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ રિલેટેડ. તો નેક્સ્ટ ન્યૂઝ છે EPFO તરફથી એટલે કે એમ્પ્લોયમેન્ટ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન તરફથી. તો સરકાર દ્વારા EPFO દ્વારા કોરોનાને કારણે સર્જાયેલી આર્થિક ભીષણને ધ્યાનમાં રાખી તમામ કર્મચારીઓને તેમના જે પ્રોવિડન્ટ ખાતા હોય છે તેમાં વધારાની રકમ ઉપાડી લેવાની પરવાનગી આપી દેવામાં આવી છે અને આ જોગવાઈ હેઠળ કરવામાં આવેલો ઉપાડ પાછો આપવા નહીં આવે. સો દરેક કર્મચારીને પોતાના 3 મહિનાને બેઝિક પગાર પ્લસ તેનો DA રકમ અથવા તો તેની જે કુલ PF છે તેની રકમના 75% આ બંનેમાંથી જે ઓછું હશે તે આપવામાં આવશે. તો આ આપણે એક્ઝામમાં પૂછાઈ શકે છે કે શું એમાં પ્રાવધાન રાખેલા છે. તો 3 મહિનાનો બેઝિક પગાર પ્લસ DA અથવા તો જે PF છે તેનો તેમાં ટોટલ તેનો 75% આ બંનેમાંથી જે ઓછું હશે તે ઉપાડી શકશે અને આ ઉપાડવા કરવા માટે આ ઓટો ક્લેમ સેટલમેન્ટ પ્રોસેસ નામની સિસ્ટમ વિકસાવવામાં આવી છે. તો આ સિસ્ટમ પણ પૂછાઈ શકે છે કે હાલમાં કઈ સિસ્ટમ EPFO દ્વારા વિકસાવવામાં આવી છે. તો ઓટો ક્લેમ સેટલમેન્ટ પ્રોસેસ નામની સિસ્ટમ છે તે પણ તમારે યાદ રાખવાનું છે. ત્યારબાદ જોઈએ ત્યારબાદ છે એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપ.
તો પૂજા રાણીએ એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ તેમનો સતત બીજો ગોલ્ડ મેડલ છે. તે ઉપરાંત મેરી કોમ અને લાલબુદ્ધ શાહીજીએ પણ સિલ્વર મેડલ જીત્યો છે. તો આ તમારે યાદ રાખવાનું છે.